નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ ન્યૂઝ 24 ચેનલ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બાંભણિયા. દીવ ન્યૂઝ 24 ચેનલમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચાર. અમારા કેમેરામેન માવજી વાઢેર, અરશદ વાઢેર, રિપોર્ટર જયેશ સાખડ સાથે. સૈયદ રાજપરા બંદરની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન નિમિત્તે આજે ફાઇનલ મેચ રમાઈ હતી. સ્વ ડોક્ટર અરુણ જે ભલાણી અને સ્વ સુનિલ કુમારની યાદમાં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. આ ટુર્નામેન્ટની અંદર દરિયાતીલ ફાઉન્ડેશન રાજપરા બંદર પરિવાર તરફથી સૈયદ રાજપરા ગામના અનેક યુવાનોએ આ ટુર્નામેન્ટની અંદર રમતગમત ક્ષેત્રે ભાગ લીધો હતો. સૈયદ રાજપરા બંદરની અંદર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તે ટુર્નામેન્ટની અંદર દીવ મિરર ન્યૂઝપેપર દ્વારા ફાઇનલની બંને ટીમને સન્માનપત્ર આપવામાં આવ્યું હતું અને દીવ ન્યૂઝ 24 ચેનલની અંદર લાઈવ પ્રસારણ કરવામાં આવેલ હતું. દરેક ખેલાડીનો ઉત્સાહ વધારવા માટે દરેક યુવાનોને ટ્રોફી, શિલ્ડ, મેડલ, સન્માનપત્ર આપવામાં આવ્યું હતું. બાર ગામથી મહેમાનો હાજર રહ્યા હતા. ભુવા સાહેબ, ડાવેરા સાહેબ, વામજી સાહેબ, દીપકભાઈ ટાંક, બલભદ્રસિંહ પરમાર, હરેશ મોલિયા, મહેશભાઈ મધુવન ગ્રુપ વગેરે મહેમાનોએ હાજરી આપી હતી. આખા કાર્યક્રમને સફળ બનાવવા માટે સામાજિક કાર્યકર ભરતભાઈ કામડિયાએ જહેમત ઉઠાવી હતી. આપ જોતા રહો દીવ ન્યૂઝ 24 ચેનલ, આપની પાયલ બાંભણિયા. રજા લઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો દીવ ન્યૂઝ 24 ચેનલ. અને હા, સાથે સાથે વાંચતા રહો દીવ મિરર ન્યૂઝપેપર. આજરોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું રાજપરામાં આયોજન થયેલું, જેમાં સ્વ ડોક્ટર અરુણ જે ભલાણી અને સુનિલ કુમાર એ અશોક રાઠોડ તરફ ની યાદમાં આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર રાજપરાની 16 ટીમે ભાગ લીધેલો. આના પહેલાં પણ 32 ટીમે ભાગ લીધો હતો, ત્યારે ઉનાની આજુબાજુના તમામ ગામના લોકો ભાગ લીધો હતો. આજે આ ટુર્નામેન્ટની અંદર આજે ફાઇનલ છે અને ફાઇનલની અંદર અલગ અલગ રાજપરાના અલગ અલગ એરિયામાં યુવાનોએ ભાગ લીધો હતો. 16 ટીમમાં અંદાજે અવેજીને બધા થઈને 250 જેટલા યુવાનોએ ભાગ લીધો હતો. દરેક મેસેજ છે દરેક આજુબાજુના ગામ લોકોને કે રમત ગમત સાથે યુવાનો જોડાયેલા છે, તો દરેક યુવાનો, દરેક ગામના જે આગેવાનો હોય તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી અને યુવાનોને પ્રોત્સાહિત કરવા જોઈએ. પછી સરકારને પણ મારે એક વિનંતી છે કે દરેક ગામની અંદર એક એક ક્રિકેટનું સ્ટેડિયમ હોવું જોઈએ, જેથી કરીને ખેલાડીઓ રમી શકે. અમારે અહીંયા દેલવાડામાં સ્ટેડિયમ છે, ખજુદરામાં સ્ટેડિયમ છે, દાંડીમાં સ્ટેડિયમ છે, પણ રાજપરામાં ખેલાડીઓ માટે સ્ટેડિયમ નથી. એટલા માટે ચોમાસામાં ખેલાડીઓ રમે છે. તો મારે સરકારને વિનંતી છે અને સ્થાનિક જે રાજનેતાઓ છે એને પણ વિનંતી છે કે યુવાનો માટે મેદાન ફાળવે, તો જેથી કરીને યુવાનો સ્પોર્ટમાં આગળ વધે અને ગામનું નામ રોશન કરે. આ ગામના યુવાનો ખેલ મહાકુંભમાં પણ ભાગ લઈ અને 60-70 હજાર દર વર્ષે જીતે છે. અને ઉના તાલુકાની સેન્ટ જોસેફ જેવી સ્કૂલ ઇંગ્લિશ મીડિયમની સામે અમારા ખેલાડીઓ ઉતરે છે. દોડમાં લાંબી કૂદ, ઊંચી કૂદ એમાં પણ પહેલો નંબર પાડે છે અને સેન્ટ જોસેફમાં જે 1.5 લાખ 2 લાખનું જે પેકેજ હોય એમાં ભણતા હોય એવા વિદ્યાર્થીને બીજો નંબર આવે છે. અહીંયા આ ગામના ખેલાડીઓને કોઈ કોચ નથી કે કોઈ એડવાઇઝર દેતા નથી, તો પણ એ ખેલાડીઓ પોતાની રીતે રમતગમતમાં. અમારા ગામમાં હાલમાં 3-4 જણા નેશનલ રમી આવેલા છે, જેમાં સિકંદરભાઈ, પછી મુકેશભાઈ, અને અમારા ગામમાં 3 ફોજમાં નોકરી કરે છે, જેમાં રાઠોડ, અશોક, રહીમ અને એક સિકંદર કરીને છે. હાલમાં રમતગમતની લેખિતની પરીક્ષા બાકી છે, પણ અમે અમારા ગામ વતી એમને અમે દરેક રીતે સપોર્ટ કર્યો છે. હજી કોઈ યુવાનોને રમતગમતમાં આગળ વધવું હોય તો ગામના દરેક યુવાનો સપોર્ટ કરશે. આ 2 રાઉન્ડ બહાર પડ્યા હતા, આમાં ગામના દરેક લોકોએ પૂરેપૂરી હેલ્પ કરી. આ એક જ રાઉન્ડ એવો છે કે જે વિવાદ અને ઝઘડા વિના પૂરો થઈ રહ્યો છે. હજી લગભગ 2-5 ઓવર બાકી છે. માતાજીને આપણે યાદ કરીએ કે આમાં કાંઈ વિઘ્ન ન આવે અને ગામના દરેક યુવાનો અત્યારે જાગૃત થઈ ગયા છે અને શિક્ષિત થઈ ગયા છે. અમારે અહીંયા ગામમાં વેક્સિન માટે પણ લોકો જેમ પૈસા લેવા આવ્યા હોય ને એમ ભીડ છે. એટલે દરેક ગામના આજુબાજુના યુવાનો અમારા ગામના જેમ યુવાનો જાગૃત થયા છે એમ થાય એવી વિનંતી. જય હિન્દ. રાઠોડ રમેશ લાલસિંહ, માજી સરપંચ શ્રી બામણિયા મુકેશ ગાયત્રી, હું એક એક નું નામ બોલું તો તમને એક એક આવતા જાઉં. રાઠોડ શાંતિ ભાઈ ની ટીમ નો ખેલાડી, શાંતિભાઈ નો હોય એની ટીમ નો ખેલાડી હોય તો લઈ લેવું. બામણિયા હજુ
बामणिया राकेश जय गुटड़ा दादा बाबरी वाला हां बैट वाला दादी जय डुप्लीकेट चल दादी काका चमत्कार पूरेपूरो सहयोग रहे बांपणिया योगेश फाइनल घनी कोशिश थी पर पहला दिवसे हेलो हरेश भाई खूब खूब अभिनंदन मुकेश भाई परमार मयूर भाई નિલેશ ભાઈ ની પણ મેલ છે સુનિલભાઈ માટે મને અગાઉથી કીધું કઈ પણ કામ હોય તો મને કહી દેવું ત્રણ મિત્રો સતત ભૂમિકા ભજવી છે એમાં વિકાસભાઈ રાઠોડ કૌશિકભાઈ મને એવું લાગે છે કે પહેલી વાર કૌશિક નું સન્માન થતું હોય પણ ખરેખર આ સિરીઝ ને મેન ઓફ ધ મેચ સિરીઝ ના આપતા હતા પણ કઈ ખબર ન પડી કેમ તો દરેક મેચ જે ફોર ટીમ હતી એમના કપ્તાન અને ખેલાડીઓને અફસોસ થતો છે આ બે મેચ સિવાયના કે ખાસ અમે પણ ભલે ફાઇનલ માં પી ગયા હોત ને આવી ગયા હોત તો કાંઈ વાંધો નતો સન્માન તો થાય પણ કાંઈ વાંધો ને આના પછી પણ આવતા વર્ષે ભરતભાઈ લક્ષ્મણભાઈ બાંબણી એવું કહે છે કે નાઇટ ટુર્નામેન્ટ નું આયોજન કરવાનું છે તો એના માટે આખા ગામ લોકો નો સહયોગ હોય તો આપણે જે કપ્તાન ની ભૂમિકા ભજવીએ અને બેસ્ટ કપ્તાન નો એવોર્ડ વાઇસ કપ્તાન નંદાભાઈ રાકેશભાઈ બાંબણિયા અને બીજા ક્રિકેટરો નું એવું કહેવાનું હતું કે હપ્પી ને હરા હરા ખેલાડીઓ ભેગા થઈને ફાઇનલ માં પહોંચી ગયા એટલે આક્ષેપો કરતા હતા પણ દરેક લોકોને સુખી હતી કે રાજપરાના કોઈ પણ ખેલાડી રમી શકશે અને રાજપરાના ભાણેજ પણ બીજા ગામમાં રહેતા હોય તો રમી શકે રાજપરાના જમાઈ પણ બીજા મેન ઓફ ધ સિરીઝ બધા આવેલા મહેમાનો છોકરા ભાઈ જરાક થોડીક વાર ખાલી બે આ બાજુ ઉભા છે બે આ બાજુ ભાઈ ની વચ્ચે રાખો તમે પણ સાહેબ હું ફોટો પાડલો મેન ઓફ ધ સિરીઝ બઢિયા બલ્લેબાજી તમારું વિનિંગ ટીમ ના કેપ્ટન બંદર ખાતે ભરતભાઈ કામળિયા અને એમની ટીમે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કર્યું છે. ખરેખર સરાહનીય. આજના સમયમાં જે યુવાધન છે એ મોબાઈલમાં ગેમ રમે છે એના કરતા જો આ પ્રકારની ગેમ રમે ક્રિકેટ વોલીબોલ એથ્લેટિક્સ વગેરે તો પોતે તંદુરસ્ત બને પણ સમાજને પણ તંદુરસ્તી બનશે. લગભગ દરેક ગામડામાં આવી રીતે
खेलकूदनुं आयोजन करवुं जोईए। नानुं एवुं गाम होवा छतां 100-100 टीम जो तैयार थती होय एक ज गाममां, तो एवुं मानुं छुं के दरेक गाममां जो आपणे आ प्रकारे जो विद्यार्थीओ અને જે વિદ્યાર્થી ભણી લીધા છે એ પણ જો સ્પોર્ટ્સમાં મહત્વ આપે તો પોતાની ફિલ્મ જાળવી શકે અને આપણે દેશને પણ એ રીતે તંદુરસ્ત દેશ બની શકે। ખરેખર ભરતભાઈ કામળિયા અને એમની ટીમને ફરીથી ખૂબ અભિનંદન આપું છું। વારંવાર આ પ્રકારના તેઓ આયોજન કરતા રહે અને અમે પણ એમને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે અહીં આવતા રહીએ એવી પણ અપેક્ષા કરે છે। જય આવું કોઈ ટુર્નામેન્ટનું ગ્રાઉન્ડ એવું થતું નથી, એનું કારણ છે કે ગ્રાઉન્ડ નથી। પહેલાં તો અમારા ગ્રાઉન્ડ આજુબાજુના બધા ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડો છે અને અમારે ક્યારેક રમવા જવું હોય તો અમારે બહાર જવું પડે છે। રાજપરાની અંદર પોતપોતાની માલિકીની જમીન છે એટલે અમને કોઈ ગ્રાઉન્ડ મળતા નથી। એટલે સરકારને તો મારી એક નિવેદન છે કે અમારા ગ્રામમાં પહેલાં તે ગ્રાઉન્ડની વ્યવસ્થા કરે જેથી કરીને અમારા ગામના છોકરાઓ જે સારી રીતે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને પ્લેયરો પણ બની શકે છે। અમારી ટીમે સારી એવી મહેનત પણ કરી હતી, જ્યારે શરૂઆતમાં પહેલી મેચ હતી ત્યારથી અમારી પ્રેક્ટિસ શરૂ હતી અને જ્યાં સુધી ફાઇનલ રમાય ને ત્યાં સુધી અમારી પ્રેક્ટિસ સારી હતી અને ફાઇનલ સુધી પૂગવાનો અમારો એક સિદ્ધાંત હતો કે અમે ફાઇનલ રમશું, કદાચ સારી જશું એને અમને કંઈ પરવાનગી નથી, છતાં પણ અમે મહેનત કરી અને ફાઇનલ સુધી પૂગ્યા અને ફાઇનલ આજે અમે જીતા, જે દિવસ અમારો ગોલ્ડ તરીકે દિવસ બન્યો છે અને આજે અમે બહુ જ ખુશ છે કે અમારી ટીમે સારી એવી મહેનત કરી અને ફાઇનલ જીત્યા છે। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂર। ખાસ કરીને દીવના તમામ લોકોને, દીવની આજુબાજુના તમામ લોકોને કહેવાનું છે કે દીવ ન્યૂઝ 24 ને સપોર્ટ કરતા રહેજો, સરસ મજાની ન્યૂઝ છે અને લોકો સુધી પહોંચી રહી। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂર। ગુજરાતની જનતા માટે એક સારા સમાચાર છે, દીવ ન્યૂઝ 24 છે જે સારું કામ કરી રહી છે ગુજરાતમાં, સમસ્ત ઉનામાં, અને સારી ખબરો બધાથી પહેલા પહોંચાડે છે, તો આ ન્યૂઝને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।